ધોરણ 8 માં વિજ્ઞાનમાં જે આપણો 16મો ચેપ્ટર છે પ્રકાશ તેના વિશે અભ્યાસ કરવાનો છે. હવે આપણે દુનિયા છે એને આપણે આપણી ઇન્દ્રિયોથી ઓળખીએ છીએ અને ઇન્દ્રિયોમાં દ્રષ્ટિ છે કે જે જોવાની ક્ષમતા છે એ સૌથી મહત્વપૂર્ણ ઇન્દ્રિય છે. તેની મદદથી આપણે પર્વતો નદીઓ વૃક્ષો છોડ ખુશીઓ મનુષ્ય અને આસપાસની જે ઘણી બધી વસ્તુઓ છે તેને જોઈ શકીએ છીએ. હવે આપણે એમ થાય કે આ બધી વસ્તુઓ છે તે આપણે કઈ રીતે જોઈ શકીએ છીએ, આ બધી વિવિધ વસ્તુઓ છે તે આપણે કઈ રીતે જોઈ શકીએ છીએ, તો આપણે કહી શકીએ કે વિવિધ વસ્તુઓ છે તે આંખથી આપણે જોઈએ છીએ. પણ શું આ વસ્તુઓ છે તે આપણને અંધારામાં પણ દેખાય છે? તો કે ના. તો એના માટે કહી શકીએ કે આંખ દ્વારા વસ્તુ છે તે જોઈ શકાતી નથી, પણ જ્યારે પદાર્થ છે એમાં થી પ્રકાશ છે તે આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણે વસ્તુ છે તે જોઈ શકીએ છીએ. કે કોઈ પદાર્થમાંથી પ્રકાશ છે તે આપણી આંખમાં પ્રવેશે એના પછી આપણે વસ્તુ છે તે દેખાય છે. પછી આ વસ્તુ છે એ પરાવર્તિત વસ્તુ પ્રકાશ છે તે વસ્તુમાંથી પરાવર્તિત થાય અથવા તો વસ્તુમાંથી ઉત્સર્જિત થાય ત્યારે આપણે કોઈ વસ્તુ છે તે જોઈ શકીએ છીએ. હવે આપણે ખબર છે તમે ધોરણ 7માં ભણી ચૂક્યા છો કે પોલિશ કરેલી અથવા તો ચળકતી સપાટી છે તે અરીસા તરીકે વર્તે છે અને અરીસા ઉપર આપાત થતો પ્રકાશ છે એની દિશા છે તે બદલે છે. હવે કઈ રીતે પરાવર્તન પામે અને કઈ દિશામાં છે એ બદલે છે એનો આપણે આગળ અભ્યાસ કરવાનો છે. તો આના પરથી આપણે કહી શકીએ કે વસ્તુઓ છે તે પ્રકાશના લીધે દ્રશ્યમાન થાય છે. કે કોઈ વસ્તુ છે એમાંથી પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે પછી જ આપણે વસ્તુઓ જોઈ શકીએ છીએ. તો આનો જવાબ શું આવશે? વસ્તુઓ પ્રકાશના લીધે દ્રશ્યમાન થાય છે. એના પછી આગળ આપણે જોઈએ પરાવર્તનના નિયમ. અહીંયા આપણે પરાવર્તન છે એના કેટલાક નિયમો જોવાના છે. પરાવર્તન એ શબ્દ થી તમે પરિચિત હશો. પરાવર્તન એટલે કે આપણે આગળના ધોરણમાં પણ ભણી ચૂક્યા છે કે કોઈ વસ્તુ છે એની સપાટી ઉપર કોઈ પ્રકાશનું કિરણ આપાત થાય અને ત્યાં અથડાય અને ફરી પાછું બીજી દિશામાં પરાવર્તન થાય અથવા તો બીજી દિશામાં જાય તેને આપણે પરાવર્તન કહીએ છીએ. આ રીતે પ્રકાશના કિરણો આપાત થાય અને બીજી દિશામાં પરાવર્તન પામે છે. આ જે પ્રક્રિયા છે, આ જે ઘટના છે તેને પરાવર્તન કહે છે. હવે આ પરાવર્તનના આપણે કેટલાક નિયમો જોઈએ કે અરીસા ઉપર અથડાયા પછી પ્રકાશનું કિરણ છે તે અન્ય દિશામાં પરાવર્તિત થાય છે. અહીંયા આપણે કીધું એમ જ કે આ અરીસાની સપાટી હોય તો એના ઉપર આ જે પ્રકાશનું કિરણ છે એ અથડાય એટલે પછી ત્યાંથી પરાવર્તિત થઈ અને પોતાની દિશા બદલે છે. પેલા એ આ દિશામાં હતું એ અથડાય પછી તે આ દિશામાં જાય છે. તો હવે આપણે જોઈએ આપાત કિરણ કોને કહેવાય? તો કે પ્રકાશનું જે કિરણ સપાટી સાથે અથડાય તેને આપાત કિરણ કહીએ છે. આકૃતિ દ્વારા સમજીએ કે આ કોઈ સપાટી છે તેમાં અહીંયા પ્રકાશનું કિરણ અથડાય તો આ જે કિરણ છે તે અથડાય અને આ રીતે પરાવર્તન પામે છે. તો એમાં આ જે કિરણ છે તે કયું છે? આપાત કિરણ છે. એના પછી જોઈએ પરાવર્તિત કિરણ. જે કિરણ સપાટી સાથે પરાવર્તન પામે અને પાછું ફરે તે કિરણને પરાવર્તિત કિરણ કહીએ છે. આપણે આકૃતિમાં સમજીએ કે આ કોઈ સપાટી છે એના ઉપર આ થયું આપાત કિરણ, પછી સપાટી સાથે અથડાય અને પરાવર્તન પામે અને પાછું ફરે. સપાટી સાથે અથડાણ પરાવર્તન પામી અને બીજી દિશામાં પાછું ફેરવું તો આ જે કિરણ છે તે પરાવર્તિત કિરણ છે. હવે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ
આપણે અહીંયાથી લઈએ, આ છે આપાધ્ય અને આ છે પરાવર્તી કિરણ. હવે આપાત કિરણ છે અને પરાવર્તિત કિરણ છે, એક વચ્ચેથી અહીંયા આપણે આવી રીતે લંબ દોરીએ, આ જે ઊભી રેખા દોરીએ તેને શું કહેવાય? લંબ. હવે આપાત કિરણ અને જે લંબ છે એની વચ્ચેનો જે ખૂણો છે તેને શું કહેવાય? આપાત કોણ. અને આ લંબ અને પરાવર્તિત કિરણ છે તેની વચ્ચેનો ખૂણો છે તેને શું કહેવાય? પરાવર્તન કોણ. તો આપાત કિરણ વચ્ચેનો આ જે કોણ છે તેને આપાત કોણ અને પરાવર્તિત કિરણ પાસેનો જે કોણ છે તેને પરાવર્તન કોણ કહે છે. હવે જો આપાત કોણ અને પરાવર્તન કોણ છે એ બેને વચ્ચે આપણે આ બરાબર સરખી રીતે લંબ દોરીએ તો આ બંનેનું મૂલ્ય છે આપણે સમાન મળે છે, ચોક્કસ ચોકસાઈ પૂર્વક મળે છે. હવે આપણે જોઈએ પરાવર્તનના નિયમો. ઓકે, જો આ આપણે સરખી રીતે વ્યવસ્થિત રીતે દોરીએ તો આપાત કોણ અને પરાવર્તન કોણ છે તે હંમેશા સમાન હોય છે. આ છે પરાવર્તનનો પહેલો નિયમ. ફરી એકવાર, આપાત કોણ આ જે કોણ છે અને આ જે પરાવર્તન કોણ છે તે બંને હંમેશા સમાન હોય છે, એ બંને વચ્ચે સમાન એકસરખો ખૂણો આવેલો હોય છે. એના પછી જોઈએ પરાવર્તનનો બીજો નિયમ કે આપાત કિરણ એટલે કે આ આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ આપાત કિરણ છે. આ આપાત બિંદુ છે એને સપાટીએ દોરેલા જે લંબ છે તે અને પરાવર્તિત કિરણ એટલે કે આ પરાવર્તિત કિરણ આ ત્રણેય છે તે એક જ સમતલમાં આવેલા હોય છે. અહીંયા આપણે જોઈએ આ જે આપાત કિરણ છે પછી તો કે આપાત બિંદુ છે એટલે સપાટીએ દોરેલો લંબ અને આપાત કિરણ છે જે ત્યાંથી પરાવર્તિત કિરણ આ જે ત્રણેય છે આપાત કિરણ લંબ અને પરાવર્તિત કિરણ આ ત્રણેય છે તે એક જ સમતલમાં આવેલા હોય છે અને આ છે પરાવર્તનનો બીજો નિયમ. તો આ છે આપણા પરાવર્તનના બે નિયમો, ખાસ યાદ રાખજો. એના પછી જોઈએ પાસ્ટ વ્યુત્ક્રમ. પાસ્ટ વ્યુત્ક્રમ કોને કહેવાય? તો કે અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબમાં વસ્તુ છે તેનો ડાબો ભાગ છે એ જમણી બાજુ દેખાય અને જમણો ભાગ છે તે ડાબી બાજુ દેખાય. આ જે ઘટના છે એને પાસ્ટ વ્યુત્ક્રમ કહે છે. કે અરીસો છે એમાં આપણે આપણું પ્રતિબિંબ જોઈએ તો આપણો જે ડાબો ભાગ છે તેની જમણી બાજુ દેખાય અને આપણો જે જમણો ભાગ છે તે અરીસાની ડાબી બાજુ દેખાય. આ જે ઘટના છે ઉલટાવવાની એને શું કહેવાય? પાસ્ટ વ્યુત્ક્રમ. તો હવે તમને પરીક્ષામાં એમ પ્રશ્ન પૂછાય કે વસ્તુઓ સાના લીધે દ્રશ્યમાન થાય છે, તેનો જવાબ આપણે શું મળ્યો? તો પ્રકાશ. વસ્તુઓ છે તે પ્રકાશના લીધે દ્રશ્યમાન થાય છે. એના પછી તમને પરાવર્તનના નિયમો પૂછાય તો એમાં તમારા બે પરાવર્તનના નિયમો છે તે લખવાના રહેશે. પછી આપાત કિરણ પૂછાય એટલે કે પ્રકાશનું જે કિરણ સપાટી સાથે અથડાય તેને આપાત કિરણ કહે છે. પરાવર્તિત કિરણ પૂછાય એટલે કે જે કિરણ સપાટી ઉપરથી પરાવર્તન પામે અને પાછું ફરે તેને પરાવર્તિત કિરણ કહે છે. પછી નિયમો પૂછાય તો આ બે નિયમો લખવાના કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે. આ બંને કોણ હંમેશા સમાન હોય અને આપાત કિરણ આપાત બિંદુએ રેખાને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ આ ત્રણેય છે તે એક જ સમતલમાં આવેલા હોય છે. પછી પાસ્ટ વ્યુત્ક્રમ પૂછાય તો કે અરીસા દ્વારા જે પ્રતિબિંબ રચાય છે તેમાં વસ્તુ છે
એનો ડાબો ભાગ જમણી બાજુ દેખાય અને જમણો ભાગ છે તે ડાબી બાજુ દેખાય છે. આ જે ઘટના છે ઉલટાવવાની તેને પાશ્ચ વ્યુત્ક્રમ કહીએ છે. તો આ રીતે તમને પ્રશ્ન છે તે પૂછાઈ શકે. એના પછી આપણે જોઈએ 16.3 નિયમિત અને અનિયમિત પરાવર્તન. પહેલા આપણે જોઈએ નિયમિત પરાવર્તન કોને કહેવાય. તો કે અરીસા છે એની લીસી સપાટી અથવા તો જે સમતળ સપાટી છે એના દ્વારા જે પરાવર્તન થાય છે તે નિયમિત પરાવર્તન છે. તેને નિયમિત પરાવર્તન કહે છે. આપણે આકૃતિ દ્વારા સમજીએ કે આ કોઈ અરીસાની લીસી અથવા તો સમતળ સપાટી છે. હવે એના પર પ્રકાશના કિરણો આપાત થાય એટલે તે સીધી દિશામાં પરાવર્તન પામે છે. આ જે પરાવર્તન છે તેને નિયમિત પરાવર્તન કહે છે. સરખી રીતે એક સરખું પરાવર્તન થાય છે અને નિયમિત પરાવર્તન છે એના દ્વારા જે પ્રતિબિંબો છે તે રચાય છે. કેમ કે અરીસાની સપાટી સમતલ છે એટલા માટે પ્રતિબિંબ એક સરખું રચાય છે. એના પછી જોઈએ અનિયમિત એટલે કે વિખરાયેલું પરાવર્તન. એ સમાંતર કિરણો છે આ બધા જે સરખા સરખા અંતરે કિરણો આવેલા છે એને સમાંતર કિરણો કહે છે. આ જે સમાંતર કિરણો છે તે સમતળ સપાટી છે ત્યાંથી પરાવર્તિત થઈ અને પછી સમાંતર રહેતા નથી તેવા પરાવર્તનને અનિયમિત અથવા તો વિખરાયેલું પરાવર્તન કહે છે. આકૃતિ દ્વારા સમજીએ કે સમતળ સપાટી છે એના પર આ સમાંતર કિરણો છે તે પરાવર્તિત થાય ત્યારે સમાંતર રહેતા નથી. અહીંયા પરાવર્તિત થાય ત્યારે સમાંતર રહેતા હતા એટલે તે ગમે તે દિશામાં આડા આડા પરાવર્તન પામે છે. અહીંયાથી ભટકાઈને આમ જાય પછી બીજું સમાંતર કિરણ છે તે આવી રીતે જાય પછી તો કે આ છે તે આવી રીતે જાય પછી તો કે આ છે તે આવી રીતે જાય કે એનું પરાવર્તન છે તે એક સરખું રહેતું નથી. તો આવું જે પરાવર્તન છે તેને અનિયમિત અથવા વિખરાયેલું પરાવર્તન કહે છે. કે પરાવર્તિત કિરણો છે તે સમાંતર હોતા નથી અને આ બધા જ કિરણો સમાંતર છે. એના પછી આપણે જોઈએ 16.4 કે પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે. તો કે હા પરાવર્તિત પ્રકાશ છે એને ફરીથી પરાવર્તિત કરી શકાય છે. સેના દ્વારા પેરિસ્કોપ દ્વારા. હવે તમે આગળના ધોરણમાં પેરિસ્કોપ કઈ રીતે બનાવવું તેનો અભ્યાસ કરી ચૂક્યા છો. પેરિસ્કોપ છે એમાં બે સમતળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે અને પેરિસ્કોપ છે તેમાં તેનો ઉપયોગ છે તે સબમરીન ટેન્ક અથવા તો બંકરમાં છુપાયેલા જે સૈનિકો છે તે બહારની વસ્તુઓને જોવા માટે તેનો ઉપયોગ કરે છે. હવે તમને પરીક્ષામાં એ પ્રશ્ન પૂછાય કે નિયમિત પરાવર્તન એટલે શું. તો કે અરીસાની લીસી સપાટી અથવા તો સમતળ સપાટી દ્વારા જે પરાવર્તન થાય છે એને નિયમિત પરાવર્તન કહે છે. પછી અનિયમિત અથવા તો વિખરાયેલું પરાવર્તન પૂછાય. તો કે જે સમાંતર કિરણો છે એ સમતળ સપાટી પરથી પરાવર્તિત થાય પછી સમાંતર રહેતા નથી તેવા જે પરાવર્તન છે તેને અનિયમિત અથવા તો વિખરાયેલું પરાવર્તન કહે છે. ત્યાર પછી તમને પેરિસ્કોપ છે એના ઉપયોગો પૂછાય. તો આ બધા ઉપયોગો છે તે તમારે લખવાના રહેશે. તો અહીંયા આપણું 16.4 છે ત્યાં સુધી પૂર્ણ થાય છે. આજે આપણે અહીંયા સુધી રાખીએ. આના પછીનું છે તે આપણે આવતા વિડીયોમાં જોશું.